गुड मॉर्निंग बाळको, आजे आपणे धोरण 2 नी अंदर विषय हिंदी जेमां चेप्टर 3 तेनु स्वाध्याय आपणे जोई रह्या छे, जेमां पेज नंबर तगड़े ने पाछळे 35 पणनो જોઈશું। तो बधा बाळको पेज नंबर 35 काढशे, जेमां प्रश्न छे पहेलो के चित्र और शब्द की सही जोड़ बनाईलो, એટલે કે ચિત્રને સાચા શબ્દની સાથે જોડો। તો સૌથી પહેલા આપણે ચિત્ર દોરી લઈએ। પ્રશ્ન નંબર પેજ બધા 35 નો પેજ કાઢજો। એમાં પ્રશ્ન છે ચિત્ર ઓર શબ્દો કો सही जोड़ बनाइए। लेकिन चित्र ने साचा शब्द के साथ जोड़ो। तो चारे चार चित्र में आपने इन्हें जो साचो शब्द छे एनी साथ में आपने छोड़वानो छे। चौथा शब्द है औरत।
પાંચમા નંબરનો શબ્દ છે ઔર. તો મેં તમને જ્યારે સૌથી પહેલું ચિત્ર દોર્યું ને ત્યારે કીધું હતું કે પાણીની અંદર જે ટીપા બાંધેલા હોય ત્યારે સવારમાં જોજો જે વૃક્ષ હોય ને એના પાંચ પર નાના નાના ટીપા એટલે પાણીના ટીપા હોય છે જેને હિન્દીમાં આપણે ગુજરાતીમાં કહીએ ઝાકળ જેને ગુજરાતીમાં શું કહેવાય ઓસ બરાબર તો એને પહેલું જે ચિત્ર છે ને છેલ્લા નંબરના શબ્દની સાથે આપણે છોડી દઈશું એના પછી બીજું ચિત્ર છે ઔરર તો ચોથા નંબરનું જે શબ્દ છે એમાં લખ્યું છે ઔરર તો બીજા નંબરના ચિત્રને આપણે એના નામ સાથે જોડી દઈશું એના પછી છે દ્રાક્ષ તો દ્રાક્ષને આપણે હિન્દીમાં શું કહીએ અંગૂર તો એને પણ આપણે બીજા નંબરના શબ્દની સાથે જોડી દઈશું એના પછી છે ઢોલ જેને આપણે હિન્દીમાં કહીએ ઢોલક તો એને પણ આપણે એની સાથે જોડી દઈશું અને સૌથી છેલ્લું છે પતંગ તો પહેલા નંબરના ચિત્રની સાથે આપણે એને જોડી દઈશું તો આવી રીતે તમારે ચિત્રની સાથે શબ્દને જોડવાના હતા એ શબ્દ આપણે જોયા એના પછી નીચે આપણે ગુજરાતીમાં પણ શબ્દ લખી દઈએ હિન્દી અને ગુજરાતી બંને શબ્દ આપેલા છે ઔરત એટલે થશે સ્ત્રી અને ઔસ એટલે થશે ઝાકળ એના પછીનો પ્રશ્ન જોઈએ એના પછીનો પ્રશ્ન છે ચિત્ર કો દેખ કર શબ્દ પૂર્ણ કીજીએ ચિત્ર જોઈને એના નીચે શબ્દ આપેલા છે એ શબ્દને આપણે શું કરવાના છે તો કે અધૂરા શબ્દ જે ફૂટતા શબ્દ આપણે કહીએ ને ફૂટતા શબ્દને પૂરા કરવાના છે અહીંયા આપણે ચિત્ર દોરીશું ને પરંતુ તેના નામ લખી લઈએ પ્રશ્ન છે ચિત્ર કો દેખ કર શબ્દ પૂર્ણ કરી શબ્દ પૂર્ણ કીજીએ એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ કે ચિત્ર જોઈ શબ્દ પૂર્ણ કર એમાં સૌથી પહેલું છે પહેલું ચિત્ર જુઓ તો કેનું છે અને એના નીચે આ શબ્દ આપેલો છે પહેલા આપણે બધા જ શબ્દ લખી લઈશું એના પછી ત્રીજા નંબરનો શબ્દ છે ચોથા નંબરનો શબ્દ અને સૌથી છેલ્લો જોઈએ
આજનો પ્રશ્ન છે કે મછલી મે દિયે ગયે અક્ષરો કો સહી ક્રમ મે લિખ કર શબ્દ બનાઈએ ઓર ચિત્ર કે નામ લખીએ. હવે નીચે જો માછલી નું ચિત્ર આપેલું છે અને માછલી ના ચિત્ર ની અંદર જુદા જુદા શબ્દો લખેલા છે. તો એ શબ્દ બધા કેવા છે? ક્રમ એના ક્રમ એના આડાવાળા છે. તો એ ક્રમ ને આપણે સાચી રીતે જોડીને પછી નીચે એ જ જે શબ્દ છે એના ચિત્રો આપેલા છે, ચિત્રો ને નીચે આપણે એના નામ લખવાના છે. તો સૌથી પહેલા આપણે જોઈએ, સરસ મને માછલી દોરી લઈએ અને પછી એની અંદર શબ્દ આપેલા છે લખીએ. ચિત્ર આપેલું છે એની અંદર જો અલગ અલગ શબ્દ છે. પહેલા અહીંયા લખ્યું છે ન ઈ અને ર, આવી રીતે લખેલું છે. એના પછી બીજો શબ્દ છે તા કી બ. એના પછી ત્રીજા નંબરનો શબ્દ છે જ ત્રીજા નામનું ચિત્ર છે નળનું ચિત્ર છે જેને હિન્દીમાં શું કહીએ આપણે નળ. તો
જે છેલ્લા નંબરનો શબ્દ છે એમાં લખ્યું છે લન, તો એને આપણે સીધું કરીએ સાચા ક્રમમાં લખીએ તો શું થઈ જશે? લ લ બરાબર. એના પછી ચોથા નંબરનો ચિત્ર કયું છે? તરબૂચ, જેને આપણે હિન્દીમાં કહીએ તરબૂજ. જે અહીંયા ક્રમ કેવા આપેલા છે? આડાવા છે, જ ભુ ર ત. જેને આપણે સાચા ક્રમમાં લખીએ તો પેલા શું આવશે? ત, પછી આવશે ર, ભુ જ. જ્યાં તરબૂચનું ચિત્ર છે એના નીચે આપણે લખી દઈશું તરબૂચ. એના પછી સૌથી છેલ્લું હરણનું ચિત્ર આપેલું છે, જેને આપણે હિન્દીમાં કહીએ હિર. તો પહેલો જે શબ્દ છે એમાં લખ્યું છે ન હિર, બરાબર. એને સાચા ક્રમમાં જોડીએ તો શું થશે? હિરણ. જ્યાં ચિત્ર આપેલા છે એના નીચે તમે આવા નામ લખી નાખજો. એના પછી પેજ પહેલું જો બાળકો, પેજ નંબર તગડે ને છગડે 36 પર. શબ્દો કો પઢીએ ઓર લખીએ, એટલે કે શબ્દો વાંચો અને લખો. પેજ નંબર 36 પર Gracias.
सीता लड़का इना पछी छे कमरा खिड़की छत दीवार छेलू छे रसोई थाली चूल्हा और चावल शब्दों को पढ़िए और लिख के लिए शब्दों वाचो अने लखो तो तुम्हारे यहाँ बाजू में जो जगह आप रही थी वह जोई जोई ने तुम्हारे मात्रा में आ शब्द लखवाना चाहिए बराबर आगे अने ये भी चीज़ें नीचे पढ़े ना वाक्य आप रहा चाहिए जो आप रहे चाहिए त्यारे જે શબ્દ લખ્યા ને એ જ મુજબના એમાંથી વાક્ય બનાવીને નીચે આપેલા છે એ જ વાક્ય તમારે જોઈ જોઈને બાજુમાં લખવાના છે કે વાક્ય વાંચો અને લખો એના પછીનું જે પેજ છે પેજ નંબર 37 એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી આવજો બાળકો